હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગઈકાલે લેવાયેલી જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા વિશે. 1.60 લાખમાંથી 60% ઉમેદવાર ગેરહાજર રહ્યા, મેથ્સના પ્રશ્નો લેંધી રહે. જીપીએસસી એક્ઝામમાં કરંટ અફેર, સરકારની સિદ્ધિ યોજનાઓના ઊંડાણપૂર્વક પૂછાયેલા પ્રશ્નોએ મૂંઝવ્યા. બંધારણ ઇતિહાસના પ્રશ્નો સરળ રહ્યા. ફેબ્રુઆરીમાં રિઝલ્ટ જાહેર કરાશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ 1-2ની 102 જગ્યા માટે રવિવારે રાજ્યના 21 જિલ્લામાં પ્રાથમિક કસોટી લેવાઈ હતી, જેમાં 60% ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારના મતે આ વર્ષે કરંટ અફેર્સના પ્રશ્નો કોઈ પબ્લિકેશનની બુકમાંથી બેઠા પૂછાયા ન હતા. ઉપરાંત સરકારી યોજનાઓના પ્રશ્નોમાં પણ ખૂબ ઉડાણથી પ્રશ્નો પૂછાયા હતા, જ્યારે સરકારી યોજનાઓમાં સરકારની સિદ્ધિઓની માહિતી પણ પેપરમાં પૂછવામાં આવી હતી. ઉમેદવારના જણાવ્યા પ્રમાણે આ વર્ષનું પેપર પણ અગાઉના વર્ષો જેવું જ કડક રહ્યું હતું. મેથ્સના 5-7 પ્રશ્ન સમયના અભાવે મોટાભાગના ઉમેદવારો છોડવા પડ્યા હતા. જે ઉમેદવારે કોઈ પબ્લિકેશનની બુકને આધારે કરંટ અફેર તૈયાર કર્યા હતા, તે તમામ માટે અમુક પ્રશ્નો સરપ્રાઇઝ જેવા હતા. સામાન્ય રીતે કરંટ અફેરના પ્રશ્નો સ્કોરિંગ કરવા માટે સરળ હોય છે, પણ આ પેપરમાં કરંટ અફેરના પ્રશ્નોએ ઉમેદવારને વિચારવા મજબૂર કરી દીધા હતા. બંધારણ, ઇતિહાસ, કલ્ચર વિષયના પ્રશ્નો સરળ રહ્યા હતા, જોકે પેપરમાં ઓવરઓલ મોટાભાગના પ્રશ્નો ફેરવીને પૂછાયા હતા. સરકારી યોજનાઓના આ પ્રશ્નો પૂછાયા હતા. ભારતના કયા રાજ્યે પવન ઉર્જા નિર્માણ ક્ષમતા સ્થાપિત કરી છે? પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના સંચાલન માટે કયું મંત્રાલય જવાબદાર છે? નેશનલ એનર્જી પોલિસીના લાભો અને લક્ષ્યાંક શું છે? કયા કેન્દ્રીય મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ટૂલ કિટની શરૂઆત કરી હતી? મેરિટ 130-150 વચ્ચે રહેવાની શક્યતા. ક્લાસ 1-2ની પ્રિલિમના 400 ગુણના 2 પેપરમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જેવા વિષયોના પ્રશ્નો સળ્યા હતા, જ્યારે કરંટ અફેર અઘરું રહ્યું હતું. આ વખતની ભરતીમાં જગ્યાઓની સંખ્યા પણ ઓછી છે, તેથી મેરિટ 130-150 વચ્ચે રહેવાની શક્યતા છે, તેવું બલરામ ચંદેલા તજજ્ઞ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો, પરીક્ષાનો દોર આવી રહ્યો છે અને પેપર પણ અઘરા થતા રહ્યા જાય છે. હવે આગામી સમયમાં પંચાયત સેવા પસંદગી મંડળના તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્કની પરીક્ષા છે, તેનું પેપર કેવું રહેશે તે હવે જોવાનું જ રહ્યું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.